ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું દેવમુરારી સારિકા, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં મારી ધોરણ 6 વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. આ પહેલાંના વિડીયોની અંદર બાળકો તમે ગ્રામર યુનિટ 1માં ધીસ એન્ડ ધોઝનો ઉપયોગ શીખ્યા. હવે આપણે યુનિટ 2નો અભ્યાસ શીખવાનો છે. તો યુનિટ 2 છે ધેર ઇઝ એન્ડ ધેર આર. તો આપણે યુનિટ 2ની અંદર ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ શીખીએ. તો ધેર ઇઝ ક્યારે વપરાય અને ધેર આર ક્યારે વપરાય એ આપણે જોઈએ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે તે વિશે નિર્દેશ કરવા માટે ધેરથી વાક્યની શરૂઆત થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે કે પ્રાણી છે એ ક્યાં છે એનું સ્થાન દર્શાવવા ધેરથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. ધેર સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો ઇઝ એકવચન સાથે અને આર બહુવચન સાથે નો ઉપયોગ થાય છે. એટલે કે વસ્તુ છે એ ક્યાં છે એ દર્શાવવા માટે આપણે ધેરથી વાક્યની શરૂઆત કરીશું. ધેર સાથે ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એટલે કે ઇઝ અને આરનો ઉપયોગ કરીશું. તો જ્યારે એક વચન હોય તો વર્તમાન કાળનું રૂપ ઇઝ વપરાય છે અને બહુવચન હોય તો આરનો ઉપયોગ થાય છે. એટલે કે ધેર ઇઝ અને ધેર આર. તો શું યાદ રાખવાનું બાળ મિત્રો? કે જ્યારે વસ્તુ એક વચનમાં એટલે કે એક હોય ત્યારે ધેર ઇઝ વાપરવાનું અને વસ્તુ બહુવચનમાં એટલે કે એક કરતાં વધારે હોય ત્યારે આપણે ધેર આરનો ઉપયોગ કરવાનો. હવે એના આપણે ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ્સ. પહેલું છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેસ. અહીંયા પક્ષી છે એ શું છે? એક જ છે. એટલે પક્ષી પાંજરામાં છે. હવે એમાં આપણે ધેર ઇઝનો ઉપયોગ કરીએ કેમ કે પક્ષી એક જ છે. ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેસ. પાંજરામાં પક્ષી છે કેમ કે પક્ષી એક જ છે એટલે આપણે ધેર ઇઝનો ઉપયોગ કર્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલ પર છે કેમ કે પુસ્તક એક જ છે એટલે ઇઝ વાપર્યું. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર પુસ્તક છે કારણ કે ચોપડી એક હતી એટલે આપણે ધેર ઇઝનો ઉપયોગ કર્યો. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ કાઉઝ આર અંડર ધ ટ્રી. ગાયો ઝાડ નીચે છે. અહીંયા ગાયો છે એ વધારે છે એટલે શું આવ્યું? આર. ધેર આર કાઉઝ અંડર ધ ટ્રી. ઝાડ નીચે ગાયો છે. ચોથું એક્ઝામ્પલ જોઈએ, ધ વુમન આર નિયર ધ વેલ. સ્ત્રીઓ કૂવા પાસે છે. વુમન એ એન હોત તો એક જ સ્ત્રી આવત, અહીંયા MEN એટલે સ્ત્રીઓ બહુવચન છે એટલે સ્ત્રીઓ કૂવા પાસે છે. ધેર આર વુમન નિયર ધ વેલ. કૂવા પાસે સ્ત્રીઓ છે. જોયું બાળકો આપણે કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કઈ રીતના કરાય? તો કે શું સાવ સિમ્પલ છે, એક વચનમાં હોય તો ધેર ઇઝ વાપરવાનું અને બહુવચનમાં હોય તો ધેર આરનો ઉપયોગ કરવાનો. હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય અને એના યશનોમાં ઉત્તર શીખીએ. ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. આ કેવું વાક્ય છે? તો કે વિધાન વાક્ય છે એટલે કે સાદું વાક્ય છે. ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. બોક્સની અંદર પેન છે. હવે આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. તો આપણે શું કરશું? ઇઝ છે એને વાક્યની શરૂઆતમાં લેશું અને ધેર છે એને ઇઝની જગ્યાએ મૂકીશું. પાછળનું વાક્ય બધું એમને આવશે અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. તો ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ. બોક્સની અંદર પેન છે. હવે આપણે એને હકારમાં જવાબ આપવો છે. તો શું કહેશું આપણે? યસ ધેર ઇઝ. હા, બોક્સની અંદર પેન છે એટલે આ હકાર વાક્ય બન્યું. હવે આપણે એની નકારમાં જવાબ આપવો છે. તો શું કહેશું? નો ધેર ઇઝ નોટ. એને ટૂંકમાં આપણે ધેર ઇઝન પણ કહી શકીએ કે ના, બોક્સની અંદર પેન નથી.
ત્યારબાદ આપણે બીજું જોઈએ વાક્ય, ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર પુસ્તકો છે. તો આ કેવું વાક્ય થયું બાળકો? વિધાન વાક્ય થયું. હવે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું છે. તો શું કરીશું? આર છે એને વાક્યની શરૂઆતમાં લેશું, ધેરને આરની જગ્યાએ મૂકીશું, પાછળનું વાક્ય બધું એમનેમ રહેશે અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. તો આર ધેર બુક્સ ઓન ધ ટેબલ, શું ટેબલ ઉપર પુસ્તકો છે? હવે આપણે એને હકારમાં જવાબ આપવો છે. તો યસ ધેર આર, હા ટેબલ ઉપર પુસ્તકો છે. હવે માનો કે આપણે નકારમાં જવાબ આપવો છે, તો આપણે શું કહેશું? નો ધેર આર નોટ, અથવા ધેર આરન્ટ, ના ટેબલ ઉપર પુસ્તકો નથી. તો બાળકો સાવ સહેલું અને નાનકડું યુનિટ છે આ, ધેર ઇઝ અને ધેર આર, એ તમે સમજ્યા. પછી એના પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવ્યું અને યસ નોમાં જવાબ આપ્યા. તો તમને આ સમજાણું હશે બાળકો. તો તમે વાંચજો અને એનું સ્વાધ્યાય લખજો. થેન્ક યુ.